વલસાડના હનુમાન ભાગડા ગામે બંધ મકાનમાંથી 10 લાખના દાગીનાની ચોરીથી ગામમાં ચકચાર. વલસાડ નજીકના હનુમાન ભાગડા ગામના ભંડારી ફળિયામાં રહેતી મહિલા પોતાનું ઘર બંધ કરી એક મહિનાનું બાળકને દવાખાને બતાવીને અડધો કલાકમાં ઘરે પરત ફર્યા બાદ જોયું તો ઘરના બેડરૂમના બોક્સ પલંગમાં મૂકેલા આશરે 10 લાખના સોનાના દાગીના ચોરી થવાની ઘટના બનતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા હનુમાન ભાગડા ગામના ભંડારી ફળિયા ગણેશ મહોલ્લામાં દિલીપભાઈ દુર્લભભાઈ ભંડારી પરિવાર સાથે રહે છે. દિલીપભાઈ મોરાઈ ગામે આવેલી વેલ્સપન કંપનીમાં નોકરી કરે તો તેનો દીકરો વલસાડના કોસંબા ગામે આવેલી એક્સિસ બેંકમાં નોકરી કરે છે. આજરોજ સવારે માતા પોતાનો એક મહિનાનું બાળકને લઈને આજરોજ સવારે 9 કલાકે વલસાડ દવાખાને બતાવવા માટે પોતાનું ઘર તાળું મારવા વગર બંધ કરી ગઈ હતી અને 1 કલાક બાદ તરત જ આવી ગયા હતા. મહિલાએ જોયું તો પોતાના બેડરૂમમાં બાળક માટે મૂકેલી મચ્છરદાની બોક્સ પલંગના દરવાજા ફિટ થઈ ગયેલી જોતા શંકા ઉઠી હતી અને બોક્સ પલંગની અંદર દાઢી નાની તપાસ કરતા તમામ બોક્સ ખાલી જોવા મળતા ચોંકી ઉઠી હતી. બોક્સની અંદરથી સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઇન, સોનાની વીંટી, સોનાની બંગડી, સોનાનો ટીકો, સોનાની બુટ્ટી સહિત અન્ય સોનાની ચીજવસ્તુઓ મળી આશરે 10 લાખની દાગીનાની ચોરી થવાની ઘટના બનતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરતા સિટી પોલીસની ટીમે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ સાથે ધસી ગયા હતા. 10 લાખની મતાના દાગીનાની ચોરી થવાની ઘટના અંગે જાણ ભેદું કે પાડોશી ઉપર શંકાની સોય ઉઠી રહી છે ત્યારે આ ઘટના અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અમે 9:30 વાગે અમે દવાખાને ગયા, રિક્ષા બોલાવી, રિક્ષામાં બેસી ગયા ને ત્યાં અમે ગયા એટલે તરત જ મારી બેબીનું નામ નીકળ્યું એટલે અમે 20 થી 25 મિનિટમાં પાછા ઘરે હાજર થઈ ગયા અને પછી અમે ઘરમાં આવ્યા ને પછી મારી બેબી સુવાની એટલે અમે પેલી મચ્છરદાની બાંધવાના હતા, મચ્છરદાની બેટમાં દબાયેલી તે નીકળે નહીં એટલે અમે બેટ ખોલ્યો ને મેં કીધું કે સવારે તો આવી બેટ તો નહીં ખોલેલો તો મચ્છરદાની દબાઈ કેવી રીતે. એ રીતે અમે જોયું અંદર તો બધી જનસ અમારી ગાયબ થઈ, નહીં કઈ નહીં બધું છે તેમને તેમ જ છે. અંદાજે કેટલાક રૂપિયાનો સામાન ચોરાયો છે? 9 લાખ ઉપર તો ખરું છે. સામાનમાં શું શું ચોરાયો છે? મંગળસૂત્ર, સેટ, ગળામાં આત્માના કંગન, 2 ચેન, આત્માનો લૂઝર, કાનમાંની સેટ, માંગટીકો, મારી બેબીનો સેટ, મારી બેબીના કંગન. હું ખુદ નોકરી ગયો હતો, સવારની શિફ્ટ એટલે મેં 7 વાગે અહીંથી નીકળી ગયો હતો ને મારી મિસિસ છે અને મારી દીકરી એટલે મારી છોકરી છે તેની સુવાર કરવા માટે અહીંયા આવેલી હતી. તેની છોકરીઓની તબિયત ખરાબ હતી એટલે લોકો દવાખાને ગયા હતા. 9:30 વાગે ત્યાં વલસાડ ગયા ને પાછા રિટર્ન અડધો કલાકમાં જેવા રિટર્ન આવી ગયા ને એ લોકો અહીંયા આવીને જોયું બધું. બહારનું તો મારું બને જ હતું પણ અંદર આવીને જે સુવાની જગ્યા હતી મારી દીકરીના માટે જોયું તો મચ્છરદાંડી છે તે પેલા આપણે પ્લાયના અંદર દબાઈ હતી. એ પ્લાયને જોયું આ લોકોને શક જો ગયો કે આ કેમ દબાઈ અને અમે ગયા તો ખુલ્લી જ ડેમેજ મૂકી નહીં ગયા એટલે તો પછી અંદર એ લોકો જોયું મારી મિસિસે તો મેં અંદરથી બધો સામાન અમારો સોનાનું જે હતું બધું એ બધું ગાયબ થઈ ગયું. 8-9 સોના ચાંદીમાં કઈ કઈ વસ્તુ ચોરાય છે? મંગળસૂત્ર, અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.